જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 7માં 10મો પાઠ વલયની અવકાશી સફર. સફર એટલે કે યાત્રા. ક્યાંની? તો અવકાશી. વલય એક છોકરાનું નામ છે. એમની આકાશની સફર. લેખક એના કોણ છે? કિશોર અંધારિયા. એમનો જન્મ 28/10/1961. હવે પાઠ તરફ જોઈએ. શાળાઓમાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું, એટલે મે મહિનામાં તો કાજળ ઘેરી, કાજળ એટલે એના મેસ જેવી, કાજળ જેવી એટલી ઘેરી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. ત્રણે ત્રણ મિત્રોનું નામ શું છે? વિસ્મય, વિરાટ અને વલય. ત્રણે ત્રણ ક્યાં હતા? તો વલયની અગાશીમાં હતા. એટલી રાત કાળી હતી, પણ કેવી? કાજળના જેવી, મેષ જેવી કાળી રાત. એમાં ત્રણે ત્રણ મિત્રો અગાશીમાં હતા. ત્રણે પાક્કા ભાઈબંધ. પાક્કા એટલે ગાઢ ભાઈબંધ મિત્રો હતા ત્રણે ત્રણ. અભ્યાસમાં પણ હોશિયાર, ભણવામાં કેવા? ખૂબ જ હોશિયાર. વિજ્ઞાનમાં તો એમને ખૂબ જ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર, કે આજના દિવસની જેમ જ ઘણીવાર ક્યાં મળતા? તો વલયની અગાશીમાં જ સાથે સૂતા ત્રણે ત્રણ. રાતના લગભગ આશરે કેટલા વાગ્યા હશે? 12:30 થયા હશે. 12:30 એટલે 12:30 વાગ્યા હશે. વલયને તો ઊંઘ આવતી ન હતી, પણ પેલા બંનેને નહોતી. કોને ઊંઘ આવતી હતી? તો વલયને ઊંઘ આવે છે, પણ પેલા એના બંને મિત્રોને ઊંઘ આવતી નહોતી. એટલે તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત. તરત જ વિસ્મયના મિત્રનું નામ છે, એનું ધ્યાન ક્યાં? તો આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, કે આકાશમાં કશુંક પ્રકાશવાળું અને લાલ ટપકું દેખાયું, તે તરફ એનું ધ્યાન ગયું. જે નીચેની તરફ આવી રહ્યું હતું, એટલે કે પૃથ્વી તરફ પેલો પ્રકાશ આવી રહ્યો હતો, તેણે બંનેને હાથથી ઇશારો કરી. તેણે બંનેને હાથથી ઇશારો એટલે સંકેત કરી, ત્યાં જોવા કહ્યું કે તે તરફ તમે જુઓ. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણ ફોડી રહ્યું છે વળી? કે દિવાળી તો નથી, તો પણ રોકેટ કોણે સળગાવ્યું હશે?